નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ધોરણ 10ની તમારી ગાલાની સ્વાધ્યાયપોથી જે છે એમાં વિષય તમારો ગણિત જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ સ્વાધ્યાયપોથીના બધા ચેપ્ટર છે એનું અલગ અલગ ચેપ્ટર વાઇઝ સંપૂર્ણ સોલ્યુશન છે જોવાના છીએ. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 તમારું જે છે વાસ્તવિક સંખ્યાઓનો વિભાગ એ છે એનું સોલ્યુશન જોવાના છે. દરેક વિભાગનો મિત્રો અલગ અલગ વિડીયો દ્વારા સોલ્યુશન જોશું, જેથી કરીને તમને સંપૂર્ણ વિભાગ છે સમજાઈ જાય. બરાબર, ચાલો બધા સોલ્યુશન છે આપણે ચેપ્ટરના ધોરણના અને વિષયના. બરાબર, તમારા 10મા ધોરણ છે, 10મા ધોરણના બધા વિષય છે, તો બધા વિષયની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન ચેપ્ટર વાઇઝ તમને આપણી ચેનલ પર મળી જશે. એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો વાત કરીએ આપણે વિભાગ એની. પહેલું તમને આપેલું છે વિધાન ખરા છે ખોટા એ કહેવાનું છે. તો 25 અને 45નો ગુસા 1 છે, તો ગુસા કેટલો થાય 5 થાય, વિધાન કેવું છે ખોટું છે. બરાબર, આ તો તમને ખ્યાલ છે કે જવાબ છે તરત જોઈ જશું, પણ વિભાગ બીમાં છે સોલ્યુશન્સ આપણે જોશું. બરાબર, સરખી રીતે સંપૂર્ણ રીતે બધું સોલ્યુશન છે જોવાનું જ છે આપણે. બીજું છે પાય એ સમય સંખ્યા છે, વિધાન કેવું છે ખોટું છે. બરાબર, ત્યારબાદ છે 147 સહિતમાં 250નું દશાંશ સ્વરૂપ નિરૂપ દશાંશ નિરૂપણ છે અનંત અને અવરુદ્ધ છે, તો એ કેવું છે, તો કે એના જો 2×5 ત્રણ ઘાત છે એટલે શાંત છે, તો આ વિધાન કેવું છે ખોટું છે. બરાબર, ચલો પછી ત્યારબાદ આપેલું છે કે 2 ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા છે એ બી ગુણ્યા લસા બરાબર શું થાય, તો કે એ બી બરાબર એ ગુણ્યા બી થાય, વિધાન કેવું છે ખરું છે. બરાબર, 5મું છે 87 છેદમાં 2×5 અને 5×2 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 7 અંક હોય તો કેટલા હોય, તો વિધાનમાં 5 અંક હોય, તો વિધાન કેવું છે ખોટું છે. બરાબર, 6ઠું છે સંખ્યાઓ 525 અને 3000 બંને 3, 5, 15, 25 અને 75 વડે વિભાજ્ય છે, માટે ગુસા છે 525 અને 3000નો 3 થાય અને લસા જે છે 75 થાય, વિધાન કેવું છે ખોટું છે. બરાબર, વિધાનમાં ભૂલ છે, એમાં એ આવે નહીં. ત્યારબાદ તમને આપેલું છે 7મું છે કે 2 સંખ્યાઓનો ગુસા 18 અને લસા 45 હોઈ શકે, 2 સંખ્યાઓ જે છે એનો ગુસા 18 અને લસા 45 હોઈ શકે, વિધાન કેવું છે ખોટું છે. બરાબર, ત્યારબાદ છે 8મું કે 587 છેદમાં 2100નો દશાંશ નિરૂપણ શાંત હોય છે, તો 587 છેદમાં 2100 એટલે 7×3×2×5 અને 5×2 તો 7 અને 3 હોવાથી આવે નહીં. બરાબર, 2100 એટલે વિધાન ખોટું છે. 9મું દરેક યુગમાં ધન પૂર્ણાંક 4Q+2 સ્વરૂપનો હોય છે, જ્યાં ક્યુ કોઈ પૂર્ણાંક છે, આ વિધાન કેવું છે ખોટું છે. 10મું દરેક ધન પૂર્ણાંકને 5Q, 5Q+1 અથવા તો 5Q+2 સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ક્યુ છે કોઈ પૂર્ણાંક છે, વિધાન કેવું છે ખરું છે. બરાબર, 11મું છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 છે, વિધાન કેવું છે ખરું છે. બરાબર, 2 અને 4નો લસા કેટલો થાય, તો કે 4. ત્યારબાદ છે 12મું કે √2 − √3 એને √3 + √2 એ સમય સંખ્યા, એ શું છે, એ સમય સંખ્યા છે એમ કહે છે, તો વિધાન કેવું છે ખોટું છે. બરાબર, 2 માંથી 3 જે તો 1 વધે. ત્યારબાદ આપેલું છે તમને 13મું કે 36 અને 81નો ગુસા 3 છે, 36 અને 81નો ગુસા 3 છે. બરાબર, તો ગુસા કેટલો થાય, એનો 9 થાય, તો વિધાન કેવું છે ખોટું છે. બરાબર, 14મું 2 સંખ્યાઓનો ગુસા 7 અને લસા 28 હોઈ શકે, વિધાન કેવું છે સાચું છે. બરાબર, ત્યારબાદ છે 15મું કે 53 છેદમાં 2×4 અને 5×3 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 7 અંક હોય છે, તો કેટલા હોય, 4 અંક હોય. બરાબર, તો વિધાન કેવું છે ખોટું છે. છેલ્લો છે 16મું 5√5 એ અસમય સંખ્યા છે, વિધાન કેવું છે સાચું છે. બરાબર, ચાલો ત્યારબાદ છે આપણે વિકલ્પ પસંદ કરીને લખવાના છે, ખાલી જગ્યાએ સમય સંખ્યા નથી, એમાં જવાબ શું આવશે, 4√4 એ સમય સંખ્યા નથી, એનું 2 થાય. બરાબર, 2 છે સમય સંખ્યા નથી. ત્યારબાદ આપેલું છે ખાલી જગ્યાએ 2√3 અને √3ની વચ્ચે આવેલ સમય સંખ્યા છે, એમાં આવશે આન્સર 3/2. ત્રીજું જો ગુસા 65 અને 117 = 6, 65 − 117 હોય તો એમ બરાબર શું થાય, તો કે એમ બરાબર થશે 2, એ ગણતરી આપેલી છે. બરાબર, 65 × 117 = કેટલા, તો ગુસા કેટલો આપ્યો છે, તો કે 13 થાય. બરાબર, ચાલો હવે એમાં તમે 117 પ્લસ કરો એટલે કેટલા થાય, તો 130 એના છેદમાં 65 એટલે 65 × 2 = 130. બરાબર, ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. 4થું છે કે જેના દ્વારા 70 અને 125ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે, શું છે, તો કે 13. બરાબર, 5મું 27 છેદમાં 2×103 × 5×110 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ બાદ ખાલી જગ્યા અંક મળે, કેટલા મળે, 113 અંક મળે, કેટલા મળે, 113 આન્સર તમારો રહેશે એ. 6ઠું યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક એ અને 5 માટે જો એ બરાબર 5Q+R અનન્ય હોય તો R બરાબર ખાલી જગ્યા શક્ય નથી, 6 છે એ શક્ય નથી. બરાબર, ચલો 7મું 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે, 95 વડે વિભાજ્ય હોય એવો કયો છે, તો કે 9975. બરાબર, ચાલો અહીંયા આપેલું છે 9995 × 95 કરો, શેષ કેવી મળે 24, તેમાંથી બાદ કરી નાખો એટલે આ વિભાજ્યના વડે થાય. 8મું કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એનું સ્વરૂપ
चार एम प्लस वन अथवा चार एम प्लस त्रण होय छे ज्यां एम कोई पूर्णांक नहीं। जवाब शुं आवशे? सी बराबर, चार एम प्लस वन अथवा तो चार एम प्लस त्रण बराबर। चलो त्यार बाद नवमू आपेलू छे के नानामां नानी अविभाज्य संख्या अने नानामां नानी विभाज्य संख्यानो लसा खाली जगह थाय केटलो थाय? तो के चार थाय। दस કોઈપણ ધન પૂર્ણાંક એના વર્ગને છ વડે ભાગતા શેષ ખાલી જગ્યા ન હોઈ શકે, તો શું ન હોય? પાંચ ન હોય બરાબર શેષ, એ તમને ખ્યાલ જ છે। અગિયારમું, બે ધન પૂર્ણાંકો એ અને બી માટે જો ગુસા એ બી બરાબર 7 અને લસા એ બી બરાબર 385 હોય તો એ ગુણ્યા બી બરાબર કેટલા થાય? લસા ગુણ્યા ગુસા કરો એટલે શું આવે? એ ગુણ્યા બી, એટલે આવશે તમારો જવાબ 2695 બરાબર। બારમું, 98 અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય, 98 અવિભાજ્ય અવયવી 2×7 = 2 49×2 = 98 બરાબર। ત્યારબાદ છે કે નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી એક્સ અને વાયની કિંમત મેળવવાની છે, તો અહીંયા 105×2 કરો એટલે 210 આવશે બરાબર। હવે પહેલું આવશે 210 અને અહીંયા છે 105 લેવાના છે, 35×3 કરો એટલે 105 થાય, તો અહીંયા આવશે 35 એટલે 210 અને 35। ચૌદમું, કોઈપણ અવયવમાં પૂર્ણાંકનું સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું જ હોય જ્યાં એમ કોઈ પૂર્ણાંક નથી, તો કેવું? તો કે 2m પ્રકારનું હોય અવિભાજ્ય યુગ્મ બરાબર। કોઈપણ યુગ્મમાં પૂર્ણાંક હોય, યુગ્મ એટલે કે બેકી સંખ્યા, તો 2m હોય બરાબર એટલે બેકી સંખ્યા જ બધી આવવાની છે એમાં। પંદરમું, 5×30 અંતિમ અંક શું હોય? તો કે 5 હોય બરાબર। 5ને બધા ગુણાકાર લઈ લો, 5×5 25, 25×5 125, પછી 625 બરાબર, તો 5 જ આવશે છેલ્લે। સોળમું, જો એક્સ વાય ઝેડ ભિન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસાઅ કેટલો થાય? તો કે x×y×z બરાબર। સત્તરમું, વર્ગમૂળ 9+5 એ ખાલી જગ્યા છે, કેવી છે? વર્ગમૂળ 9+5 તો કે પૂર્ણાંક છે, વર્ગમૂળ 9 એટલે કે 3 અને 5 એટલે 5, 3×5 = 8 બરાબર, ક્લિયર। ચાલો ત્યારબાદ આપણે જોઈએ 18મું છે કે 15 અને 35નો ગુસા ખાલી જગ્યા છે, 15 અને 35નો ગુસા કેટલો થાય? તો કે 5 બરાબર। ત્યારબાદ છે 19મું કે લસા 180 અને 40 ખાલી જગ્યા, 180 અને 40નો લસા શું થાય? તો કે 180 અને 40 20×9 અને 20×2 બરાબર, 20 છે બંનેમાં કોમન છે, 9 અને 2 એ બંનેમાં અલગ અલગ છે બરાબર, તો 9×2 = 18, 18×2 = 36, 360 એટલે ગુસા 20નો બરાબર। ચાલો ત્યારબાદ આપણે જોઈએ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે, 105 અને 135નો ગુસા કેટલો થાય? તો 105 અને 135નો ગુસા 15, લસા 35 અને 42નો 210, 2m×5ની n નો અંતિમ ખાલી જગ્યા છે, નેમ અને એમ એન છે પ્રાકૃતિક સંખ્યા છે, તેમાં શું આવશે? 0। પછી ચોથું છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ ધન પૂર્ણાંકો એ અને બી માટે અન્યન્ય પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર BQ+R, જે આર જે છે ખાલી જગ્યા છે નાનો અપૂર્ણાંક છે, શું આવશે એમાંથી? બી થી નાનો અપૂર્ણાંક છે બરાબર। ત્યારે પાંચમું આપેલું છે 157 ના છેદમાં 2×3×5×10 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી કેટલા અંકો હોય? તો કે 5 અંકો। છઠ્ઠું, 13×211×1250 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય કેટલા હોય? તો કે 4 અંકો હોય। સાતમું, ધન પૂર્ણાંકો એ અને બી માટે એ બરાબર x³y અને બી બરાબર x²y³ છે, જ્યાં એક્સ અને વાય છે અવિભાજ્ય પૂર્ણાંકો છે, આથી ગુસા એબીનો કેટલો થાય? તો કે x²y બરાબર, એબીનો ગુસા જે છે, જો અહીં x³y છે અને x²y છે, તો x²y બીમાં કોમન છે, તો એક્સ અને વન છે વધે બરાબર। આઠમું, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય તો કે 2 વડે હોય બરાબર, હંમેશા 2 વડે વિભાજ્ય હોય છે। ત્યારબાદ નવમું છે, ગુસા શોધવાનો છે આપણે 156 અને 455, તો કેટલો થશે? 156 અને 455નો ગુસા 13 બરાબર। પછી 10મું છે, લસા છે 220 અને 60નો, તેનો લસા કેટલો થશે? 220 અને 60નો 660 બરાબર, ક્લિયર। ચાલો ત્યારબાદ છે, હવે એક પ્રશ્નમાં જવાબ આપવાના છે આપણે। પેલું આપેલું છે કે 44 અને 99નો ગુસા કેટલો થાય? તો કે 11 40 અને 45નો લસા? તો કે 360 32×13×2×2×3×5×3 દશાંશ સ્વરૂપ કેવું હોય? દશાંશ નિરૂપણ, તો કે શાંત હોય। પછી ચોથું છે, 25 અને 52નો ગુસા? તો કે 1 36 અને 225નો લસા 900। પછી આવેલ ધન પૂર્ણાંકો એ અને બી માટે પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર BQ+R અનન્ય ઉકેલ હોય, તો આરના આર છે ક્યાં પૂર્ણાંકથી હંમેશા ઓછો જ હોય છે? તો કે પૂર્ણાંક બીથી બરાબર। ત્યારબાદ છે 7મું, 65 અને 117નો ગુસા કેટલો થાય? તો કે એનો ગુસા થાય 13 ત્યારબાદ છે 8મું કે 36 અને 100નો લસા કેટલો થાય? 36 અને 100નો લસા? તો કે 900 બરાબર। ત્યારબાદ 9મું છે કે 75 751/2×5×2 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી કેટલા અંકો મળે? તો કે 2 અને 6માં છે મોટી ઘાત કે છે 4 બરાબર, તો 4 છે એના એટલા દશાંશ સ્થળ પછી એટલા અંક છે મળે બરાબર। ચાલો ત્યારબાદ 10મું તમને આપેલું છે, મેં કીધું છે કે 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેવા નાનામાં નાનો પૂર્ણાંક જણાવો,
તો લસા લેવાનો બસ નાના નાના પૂર્ણાંક શું હોય તો કે લસા લેવાનો 252. પછી 11માં આપેલું છે 35 અને 22નો ગુસા છે એ કેટલો થાય, તો કે 1 થાય. બરાબર, આ ક્વેશ્ચન છે. ચલો માર્ચ 2022ની એક્ઝામ જે હમણાં લેવાની તમારી એમાં પૂછાયેલો છે, તો ખાસ આ બધા ક્વેશ્ચન છે બાકી કરી લેજો. તો મિત્રો વિભાગ એ જે છે સંપૂર્ણ સોલ્યુશન છે આપણે અત્યારે જોઈ ગયા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બી છે એનું સોલ્યુશન જોવાના છીએ. એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવો પણ અપલોડ વિડીયો અપલોડ થાય તરત નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. ખાસ મિત્રો વિડીયો છે ને લાઈક કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ જય ભારત.